સમાચારમાં આગળ વાત કરીએ ચાણસ્માની, તો ચાણસ્માના રૂપપુર ગામે તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો હતો. જી હા, યોજાયેલ કૃષિ મેળામાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપસિંહ ઠાકોર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધરતીપુત્રો હાજર રહ્યા હતા. આજરોજ ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે આવેલા ખોડાબા હોલની અંદર તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો હતો, જેમાં કૃષિ વ્યવસાયને લગતા વિવિધ પ્રકારના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, તેમજ તેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. તેમજ અત્યારના સમયમાં ધરતીપુત્રો રાસાયણિક ખાતર તેમજ કેમિકલયુક્ત દવાઓ આપી રહ્યા છે, તેની જગ્યાએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાની સલાહ આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા. ખેતીવાડીનું ઉત્પાદન મળી શકે એના માટેની આ શિબિર રાખવા. ચાણસ્માના ખેડૂતો પણ આજે પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધી રહ્યા છે, સજીવ ખેતીની દિશામાં પણ આગળ વધી રહ્યા છે. વધુમાં વધુ આ વિસ્તારના ખેડૂતો ઓછા પાણીએ, ઓછા ખાતરે, ઉચ્ચ દવા વગર કેવી રીતે ઉત્પાદન મેળવી શકાય એના માટે આ શિબિર રાખવામાં આવી અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનોએ આ શિબિરમાં ભાગ લીધો અને લોકોએ ભાગ લેવાનું સ્વીકાર્યું.